નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડિસ્કસ કરીશું ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠ આજનો આ લેક્ચર ઇન્ડિયન પિનલ કોડનો આ પાંચમું લેક્ચર છે ઓલરેડી એના પહેલાં ચાર લેક્ચર અપલોડ થઈ ગયા છે આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે જે વિદ્યાર્થીઓએ એ ચાર લેક્ચર જોયા નથી તે લેક્ચર જઈને પહેલાં જોઈ લો કે જેથી કરીને તમને આજના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે ખબર પડે ફ્રેન્ડ્સ ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ફોજદારી દારો અઢારસો સાઠની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ એક બે અને ત્રણ પૂર્ણ કર્યું હતું આજના લેક્ચરમાં આપણે પ્રકરણ ચારને પૂરું કરીશું એક બે ત્રણની અંદર જે મહત્ત્વની કલમો છે એની સાથે સાથે પરીક્ષામાં પૂછાઈ શકે એવી કલમો પણ અને એની સમજૂતી સાથે મેં તમને બધું કમ્પ્લીટ સમજાવ્યું છે આજના લેક્ચરમાં પણ આપણે જે મહત્ત્વની કલમ છે સાથે સાથે પરીક્ષામાં પૂછાઈ શકે એવી ઇમ્પોર્ટન્ટ બધી કલમો ઉપર આપણે આજે ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણે લેક્ચર ફ્રેન્ડ્સ હું શું તુષાર નિકુંભ અને તમે જોઈ રહ્યા છો ટાર્ગેટ વિથ તુષાર સર તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર આપણે ફ્રેન્ડ્સ આજે આપણે સમજીશું પ્રકરણ નંબર ચાર અને તે પ્રકરણ નંબર ચારનું નામ છે સામાન્ય અપવાદ ફ્રેન્ડ્સ આપણે અહીંયા પ્રકરણના નામો યાદ રાખવા પણ ખૂબ જ જરૂરી હોય છે કારણ કે પરીક્ષાની અંદર સીધું પરીક્ષા પ્રકરણનું નામ પણ પૂછાય છે કે ભાઈ પ્રકરણ ચારનું નામ શું છે અને નીચે ચાર તમને અલગ અલગ ઓપ્શન આપેલા હોય જેથી કરીને આપણે પ્રકરણના નામ પણ યાદ હોવા જોઈએ ક્યાંથી ક્યાં સુધીની કલમ છે કોઈ વાર યાદ ન રહે તો પણ ચાલશે પણ પ્રકરણનું નામ તો યાદ રાખવું ખૂબ જ અનિવાર્ય છે તો પ્રકરણ ચારનું નામ શું છે મિત્રો સામાન્ય અપવાદો તો ફ્રેન્ડ્સ અપવાદ કયા કયા છે એ આપણને આ પ્રકરણ ચારની અંદર જાણવા મળશે કાયદાની દ્રષ્ટિએ શું અપવાદ છે કાયદાની દ્રષ્ટિએ આવી કઈ વસ્તુઓ છે કે જેને ધ્યાને લેવાની નહીં હોય ફ્રેન્ડ્સ અપવાદનો અર્થ જે થાય કે જેને આપણે કોઈ દિવસ ધ્યાને લેવાનું હોતું નથી તો કઈ કઈ વસ્તુ એવી છે કે જેને કાયદો માનતો નથી કોર્ટ એને ધ્યાને લેતી નથી તો ફ્રેન્ડ્સ ટોટલ સામાન્ય અપવાદોની અંદર છોત્તેરથી લઈને એકસો છ સુધીની કલમ છે તો આજે આપણે સૌથી પહેલાં ડિસ્કસ કરીશું કલમ નંબર છોતેર જે ફર્સ્ટ કલમ છે તો ફ્રેન્ડ્સ કલમ છોતેર કાયદાથી બંધાયેલ વ્યક્તિએ કરેલ કૃત્ય તો ફ્રેન્ડ્સ અહીંયા વાત કરે છે કલમ છોતેરની અંદર કાયદાથી બંધાયેલ વ્યક્તિએ કરેલ કૃત્ય તો ફ્રેન્ડ્સ ઘણા બધા લોકો એવા હોય છે કે જે કાયદાથી બંધાયેલ હોય અહીંયા તમને કાયદાથી બંધાયેલ વ્યક્તિનું જો હું એક્ઝામ્પલ આપું તો લઈ શકાય પોલીસ ફ્રેન્ડ્સ પોલીસ આ કાયદાથી બંધાયેલ છે એટલે પોલીસ જે બી કૃત્ય કરે છે એમને કરેલું કૃત્ય આ શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય કહેવાય અને એમને જે કરેલું કૃત્ય છે તો એના સામે સજા આપી શકાતી નથી એટલે કોર્ટની દ્રષ્ટિએ જે પોલીસ છે એ જે પણ કૃત્ય કરે છે તે અપવાદ ગણાય છે એટલે કાયદાથી બંધાયેલ વ્યક્તિએ કરેલ કૃત્ય આગળ સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ વ્યક્તિ પોતે કાયદાથી બંધાયેલ હોવાનું શુદ્ધ બુદ્ધિથી માનતી હોય તેવું કૃત્ય કરે તો તે કૃત્ય ગુનો બનતો નથી તો ફ્રેન્ડ્સ ઘણીવાર પોલીસ આ રિમાન્ડ હોમની અંદર કે પછી એમને જ્યારે પણ ઉપરથી ઓર્ડર કરવામાં આવે ત્યારે લાઠીચાર્જ કરતા હોય કે પછી કોઈક વાર શૂટનો પણ ઓર્ડર આપવામાં આવતો હોય છે તો ફ્રેન્ડ્સ આ જે પણ કૃત્ય પોલીસ કરે છે તે જેટલું પણ કાયદાથી જેટલું પણ કૃત્ય કરે છે એ કૃત્ય ગુનો બનતો નથી આવું લખેલું છે કલમ સેવન્ટી સિક્સની અંદર આઈ હોપ કે બધાને ખબર પડી હશે કે કલમ છોતેરની અંદર શું લખેલું છે તો કલમ છોતેરમાં વાત કરે છે કાયદાથી બંધાયેલ વ્યક્તિએ કરેલ કૃત્ય આગળ વાત કરીએ ફ્રેન્ડ્સ કલમ સેવન્ટી સેવન કલમ સિત્તોતેરની અંદર વાત કરી છે મિત્રો ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ફ્રેન્ડ્સ કલમ સિત્તોતેરમાં વાત કરે છે ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય તો ફ્રેન્ડ્સ ન્યાયાધીશનું કામ જ ન્યાય આપવાનું છે તો ઘણીવાર ન્યાયાધીશ આ આરોપીઓને સજા સંભળાવતું હોય છે ન્યાયાધીશ આ આરોપીઓને સજા આપે ઘણીવાર મોતની સજા આપે આજીવન કેદની સજા આપે કોઈવાર દંડ ફટકારે છે કોઈ વાર મિલકત જપ્તી કરે છે અલગ અલગ પ્રકારની શિક્ષા કરે છે તો ફ્રેન્ડ્સ આ બધું ન્યાયાધીશ કરે છે તો એમને સજા થાય ન્યાયાધીશને તો નહીં કારણ કે ફ્રેન્ડ્સ આ જે ન્યાયાધીશ છે એ ન્યાયિક રીતે કાર્ય કરે છે અને જે પ્રકરણ નંબર ચાર છે સેવન્ટી સેવન એની અંદર કલમ સેવન્ટી સેવનની અંદર લખેલું છે કે ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય આ ગુનો બનતો નથી એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે છોતેર અને સિત્તોતેર છોત્તેરમાં વાત કરી છે કે જે વ્યક્તિ કાયદાથી બંધાયેલ છે એ વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો બનતો નથી તમે અહીંયા પોલીસ યાદ રાખી શકો છો ફ્રેન્ડ્સ બીજું સાથે સાથે યાદ રાખવાનું છે કલમ સેવન્ટી સેવન ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ફ્રેન્ડ્સ એટલે જેટલા પણ ન્યાયાધીશ છે જેટલા પણ જજ છે આ લોકોએ કરેલ કૃત્ય ધ્યાને લેવાતું નથી પણ એ ન્યાયિક રીતે કરેલું હોવું જોઈએ એ પણ ખાસ આપણે અહીં યાદ રાખવાનું છે વાત કરીએ તો નેક્સ્ટ કલમ છે કલમ એસી ફ્રેન્ડ કલમ એસી માં વાત કરી છે કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત ફ્રેન્ડ્સ જોઈ લઈએ કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત એટલે શું કાયદેસર રીતે યોગ્ય કાળજી અને સાવચેતીથી કોઈ કૃત્ય કરતાં અકસ્માત અથવા જાણકારી વિના થયેલ કૃત્ય ગુનો નથી ફ્રેન્ડ્સ કાયદેસર રીતે આપણે કોઈ કામ કરતા હોય કાળજીથી અને સાવચેતીથી કામ કરતા હોય અને છતાં એની છતાં કોઈ અકસ્માત થાય તો એ ગુનો બનતો નથી એ ખાસ આપણે યાદ રાખવાનું છે અથવા જાણકારી વિના થયેલ કૃત્ય ગુનો બનતો નથી એટલે કોઈ પણ કાયદેસર કામ કરવા જતા હોય અને અચાનક રીતે કોઈ અકસ્માત બને છે કોઈ કૃત્ય થાય છે તો એ ગુનો ગણાતો નથી આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કોઈ કાયદેસર રીતે કામ કરતા હોય અને એની અંદર કોઈ ગુનો બને તો એ કૃત્ય ગુનો ગણાતો નથી ફ્રેન્ડ્સ નેક્સ્ટ વાત કરું તો કલમ નંબર એટી વન કલમ એક્યાસીની અંદર વાત કરી છે જે કૃત્ય થતી હાનિ થવાનો સંભવ હોય ફ્રેન્ડ્સ જે કૃત્યથી હાનિ થવાનો સંભવ હોય અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે તો અહીંયા આવશે જે કૃત્યથી હાનિ થવાનો સંભવ હોય તેવું પણ ગુણાહિત ઇરાદા વગર બીજી હાનિ થતી અટકાવવા કરેલ કૃત્ય પોતાની મિલકત કે શરીરને હાનિ થતાં અટકાવવા કરેલ કૃત્ય તો ફ્રેન્ડ્સ અને શાંતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શું કહેવા માંગે છે જે કૃત્ય જે કૃત્યથી અહીંયા ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો અહીંયા આવશે જે કૃત્યથી હાનિ થવાનો સંભવ હોય તેવું પણ ગુનાહિત ઇરાદા વગર બીજી હાનિ થતી અટકાવવા કરેલ કૃત્ય ફ્રેન્ડ્સ અહીંયા હું વાત કરું તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે એક સાથે સાતથી આઠ મકાન છે એક લાઈનની અંદર આપણે વાત કરીએ તો સાતથી આઠ મકાન છે મકાન નંબર બેની અંદર આગ લાગેલી છે મકાન નંબર બેની અંદર આગ લાગેલી છે અને આ આગ ધીમે ધીમે આગળના જે લાઇનની અંદર જેટલા પણ મકાન છે આ બધા જ મકાનોની અંદર પ્રસરે પ્રસરશે બરાબર તો આપણને ખબર છે કે આ ત્રણ નંબરનું જે મકાન છે આ ત્રણ નંબરના મકાનને તોડી નાખવામાં આવે કે પછી કંઈક એવું કરવામાં આવે કે અહીંયા મકાનને કંઈક એવી રીતે હટાવી દેવામાં આવે તો આગળના મકાનો આપણા બચી જશે તો ફ્રેન્ડ્સ આ જે મકાનને અહીંયાથી તોડી નાખવામાં આવે જે પણ કૃત્ય અહીં કરવામાં આવે તે કૃત્ય આગળનું જે આગળ જે નુકસાન થવાનું છે આગળ જે હાનિ થવાનું છે એને બચાવવા માટે જો આ કૃત્ય કરવામાં આવે તો આ કૃત્ય ગુનો ગણાશે નહીં આપણે ખાસ યાદ રાખવાનું છે એટલે કોઈ મોટી હાનિ થવાની હોય કોઈ મોટી હાનિ થવાની હોય અને એના માટે આપણે કોઈક નાનું એવું નાનો એવો ગુનો કરવો પડે કે જેથી મોટી હાનિથી બચી શકાય તો એ ગુનો ગણાતો નથી આપણે ખાસ યાદ રાખવાનું છે નેક્સ્ટ પોતાની મિલકત કે શરીરને હાનિ થતી અટકાવવા કરેલ કૃત્ય ફ્રેન્ડ્સ પોતાની મિલકતને કે શરીરને હાનિ થવાની હોય તો એને અટકાવવા માટે આપણે જો કોઈ કૃત્ય કરીએ તો એ ગુનો ગણાતો નથી ફ્રેન્ડ્સ હવે વાત કરીએ નેક્સ્ટ કલમ નહીં તો આપણી નેક્સ્ટ કલમ છે કલમ બ્યાસી ફ્રેન્ડ્સ કલમ બ્યાસીની અંદર વાત કરી છે કે સાત વર્ષથી અંદરના બાળકનું કૃત્ય ફ્રેન્ડ્સ સાત વર્ષથી ઓછી વયનું જે પણ બાળક છે એને કરેલું કૃત્ય પણ ગુનો બનતો નથી ખાસ યાદ રાખવાનું છે સાત વર્ષથી ઓછી વયના બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી આવું આપેલું છે કલમ બ્યાસીની અંદર કલમ એટી ટુની અંદર આપેલું છે કે સાત વર્ષથી અંદરના બાળકનું કૃત્ય ગુનો બનતો નથી નેક્સ્ટ વાત કરીએ તો કલમ એટી થ્રી ફ્રેન્ડ્સ કલમ એટી થ્રીમાં શું છે કે સાતથી વધુ અને બાર વર્ષથી ઓછી વયના અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય ફ્રેન્ડ્સ એટલે સાત વર્ષથી ઓછી ઉંમર હોય તો કલમ બ્યાસી અને સાતથી લઈને બાર વર્ષ સુધીની ઉંમર હોય તો કલમ એટી થ્રી એટલે બ્યાસી અને ત્રશી આપણે એક સાથે યાદ રાખવાની છે બ્યાસીની અંદર વાત કરી છે સાત વર્ષથી ઓછી વયનું બાળક જ્યારે ત્રશીની અંદર વાત કરી છે કે સાતથી લઈને બાર વર્ષની વચ્ચેના વયવાળું બાળક ફ્રેન્ડ્સ આ પ્રકરણની અંદર આપણે છોતેર અને સિત્તોતેર બે કલમોની વાત કરી ગયા છે જેમ કે છોતેર અને સિત્તોતેર એક સાથે છે છોતેરની અંદર વાત કરી છે કાયદાથી બંધાયેલ વ્યક્તિ અને સિત્તોતેરની અંદર વાત કરી છે ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું એસી અને એક્યાસીની વાત કરી છે કે ભાઈ એસીની અંદર વાત કરી છે કે કાયદેસરનું કૃત્ય કરવામાં જો કોઈ અકસ્માત થાય ત્યારે અને કલમ એક્યાસીની અંદર વાત કરેલી છે કે ભાઈ મોટું મોટી હાનિથી બચવા માટે કોઈ નાની હાનિ કરી હોય તો એ કૃત્ય ગુનો બનતો નથી પોતાની મિલકત અને શરીરને બચાવવા માટે કરેલ કૃત્ય પણ ગુનો બનતો નથી આવું એસી એક્યા એક્યાસીની અંદર વાત કરી છે છોતેર સિત્તોતેર સાથે સાથે યાદ રાખો એંસી અને એક્યાસી પણ સાથે સાથે યાદ રાખો અને હવે આપણે યાદ રાખવાનું છે બ્યાસી અને ત્ર્યાસી ફ્રેન્ડ્સ બ્યાસીમાં વાત કરી છે સાત વર્ષની અંદરનું બાળક ત્ર્યાસીમાં વાત કરી છે સાતથી લઈને બાર વરસ સુધીનું બાળક હવે આગળ વાત કરીએ કલમ એટી ફોર ફ્રેન્ડ્સ કલમ ચોર્યાસીની અંદર વાત કરી છે અસ્થિર મગજના વ્યક્તિનું કૃત્ય ફ્રેન્ડ્સ કોઈ વ્યક્તિ અસ્થિર મગજની છે અને એ કોઈ કૃત્ય કરે છે તો તે ગુનો બનતો નથી પણ અસ્થિર મગજના જે પણ લોકો છે એને કૃત્ય કર્યું હોય તો ગુનો બનતો નથી એટલે ચોર્યાસી પણ આપણે યાદ રાખવાની છે બ્યાસી ત્ર્યાસી ચોર્યાસી આ ત્રણ કલમ આપણે એક સાથે યાદ રાખીશું બ્યાસીની અંદર આપણે યાદ રાખીશું માત્ર સાત વર્ષ તમારે એક જ શબ્દ યાદ રાખવાનો સાત વર્ષ ત્ર્યાસીની અંદર તમારે યાદ રાખવાનો સાતથી બાર વર્ષ ફ્રેન્ડ બ્યાસી યાદ આવે તો ત્ર્યાસી ઓટોમેટિક યાદ આવશે એની તમારે ચિંતા કરવાની નહીં બ્યાસી સાત વર્ષ ત્ર્યાસી સાતથી બાર વરસ અને ફ્રેન્ડ્સ કલમ ચોર્યાસી ફ્રેન્ડ ચોર્યાસીની અંદર વાત કરીએ છીએ અસ્થિર મગજનું કોઈ વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો બનતો નથી ફ્રેન્ડ્સ આગળ વાત કરું તો કલમ એટી ફાઈ ફ્રેન્ડ્સ કલમ પંચ્યાસીની અંદર વાત કરીએ છીએ પોતાની ઈચ્છા વિરુદ્ધ કરેલા નશાના કારણે નિર્ણય ના કરી શકે તેવી વ્યક્તિએ કરેલ કૃત્ય ફ્રેન્ડ્સ આને થોડું થી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે કોઈ બીજાના પોતાની ઈચ્છા વિરુદ્ધ નશો કરીને પછી ગુનો કરે તો એ ગુનો જે ગુનો કરે છે એ કૃત્ય ગુનો ગણાતો નથી તો ફ્રેન્ડ્સ હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો કોઈ એક ફ્રેન્ડ છે ધારો કે એ ફ્રેન્ડ છે અને એક બી બીજો એક વ્યક્તિ છે એટલે એ અને બી આ બંને વચ્ચે મિત્રતા છે જે બી છે તે એને ખૂબ જ દારૂ પીવડાવે છે એટલે ખૂબ જ એને એને ડ્રિંક કરાવડાવે છે બી અને પછી એ જે છે તે કોઈક જગ્યાએ જઈને કોઈક પ્રકારનો ગુનો કરે છે ધારો કે ક્યાંક લૂંટ કરે છે કંક કોઈનું ખૂન કરે છે તો બી એને ખૂબ જ દારૂ પીવડાવી જેથી કરીને એ આ નશાની હાલતમાં એને કોઈ એક વ્યક્તિને ખૂન કર્યું કે કોઈ વ્યક્તિને લૂંટ કરી નાખી તો ફ્રેન્ડ્સ આ એ જે વ્યક્તિ છે એને પોતાના ઇચ્છા વિરુદ્ધ નશો કર્યો એટલે બી એને જબરદસ્તી નશો કરવડાયો છે કોઈ પણ રીતે અને એ કોઈ ગુનો કર્યો તો એ કરેલ કૃત્ય ગુનો ગણાશે નહીં એટલે તમને અહીંયા ખબર પડી ગઈ છે કે હું શું કહેવા માગું છું ફ્રેન્ડ્સ નેક્સ્ટ વાત કરીએ તો પ્રકરણ ચારની અંદર આપણે આટલી કલમો કરવાની છે આનથી વધુ કોઈ કલમ કરવા નહીં અને બહાર કોઈ કલમ પૂછાશે નહીં ફ્રેન્ડ્સ એ પીએસઆઈની પરીક્ષા હોય કે પછી કોન્સ્ટેબલની પરીક્ષા હોય બરાબર જેટલી કલમ હું કરાવું છું એટલી તમારા માટે મોર ધ્યાન છે પરીક્ષા માટે એટલે છોતેર આપણે યાદ રાખી દેવાનું છે કાયદાથી બંધાયેલ વ્યક્તિ સીધો યાદ રાખી દો ન્યાયિક રીતે કાર્યકર્તા ન્યાયાધીશનું કૃત્ય એંસીમાં કાયદેસરનું કૃત્ય એક એસીની અંદર તિરાદા વગર કરેલું કૃત્ય એટલે મોટી હાનીથી બચવા માટે કરેલી કરેલી નાની હાની ગુનો ગણાતો નથી કલમ બ્યાસીમાં તો બધાને યાદ જશે સાત વર્ષ ત્યાંસી તો ઓટોમેટિક યાદ આવી જશે કે ભાઈ સાતથી બાર વર્ષ ચોર્યાસી પણ યાદ રાખી શકાય ચોર્યાસી તો ઓટોમેટિક જ યાદ રહી જશે કે ભાઈ અસ્થિર મગજના વ્યક્તિને અહીં વાત કરે છે કેમ કે આપણા આજુબાજુમાં આવા બનાવ બનતા હોય છે એટલે ત્યાંથી આપણને ઇઝીલી યાદ રહી જશે કે ભાઈ કલમ ચોર્યાસીની અંદર અસ્થિર મગજ અને કલમ પંચ્યાસી પણ યાદ રાખવાનું છે કે ભાઈ કોઈ નશો કરેલો વ્યક્તિ બસ ખાલી નશો યાદ રાખવાનો છે નશો કરેલો વ્યક્તિ શોર્ટકટમાં યાદ રાખવાનો પ્રયત્ન કરો કે જેથી વધુને વધુ કલમો આપણને યાદ રહે ફ્રેન્ડ્સ બ્યાસી ત્ર્યાસી ચોર્યાસી પંચ્યાસી એક સાથે આ ચાર કલમ છોત્તેર સિત્તોતેર અને એંશી અને એક્યાસી એટલી કલમો આપણે યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ હું જેટલી કલમ કરવાનું કહું છું એટલી જ કલમ કરવાની છે એનાથી વધુ કલમ કરશો તો અત્યારે થઈ જશે પણ પરીક્ષા આવશે ત્યાં સુધીમાં ભૂલાઈ જશે એટલે જેટલી ઓછામાં ઓછી કલમો તમે પરફેક્ટ રીતે કરશો એટલા પરફેક્ટ તમારા પરીક્ષાની અંદર માર્ક્સ આવશે ફ્રેન્ડ્સ આગળ વાત કરીએ છીએ પ્રકરણ નંબર પાંચ અને પ્રકરણ નંબર પાંચનું નામ છે દુષ્પ્રેરણ આની અંદર એકસો સાતથી લઈને એકસો વીસ સુધીની કલમો છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આની અંદર ભલે એકસો સાતથી એકસો વીસ સુધીની કલમ છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ આની અંદરથી માત્ર ત્રણથી ચાર જ કલમ છે એક ત્રણથી ચાર જ કલમ આપણે પ્રકરણ નંબર પાંચની અંદર કરવાની છે તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં વાત કરીએ તો કલમ એકસો સાતની ફ્રેન્ડ્સ કલમ એકસો સાતની અંદર વાત કરી છે કૃત્યનું દુષ્પ્રેરણ ફ્રેન્ડ્સ કૃત્યનું દુષ્પ્રેરણ એટલે શું ફ્રેન્ડ્સ કૃત્યનું દુષ્પ્રેરણ એટલે જે કોઈ વ્યક્તિ કૃત્ય કરવા માટે અન્ય વ્યક્તિને ખોટી રીતે ઉશ્કેરે ધારો કે કોઈ એ વ્યક્તિ છે કોઈ બી વ્યક્તિ છે કોઈ બી આ એ વ્યક્તિને સીનું ખૂન કરવા માટે પ્રેરે છે કોઈ બી વ્યક્તિ આ એને સીનું ખૂન કરવા માટે કે તેને લૂંટ કરવા માટે કે ગમે તે ગુનો કરવા માટે પ્રેરે છે તો બી જે એને પ્રેરે છે એને ઉશ્કેરેલું કહેવાય અને આ બી એ દુષ્પ્રેરણ કર્યું એમ કહેવાશે એટલે એકસો સાતની અંદર વાત કરી છે કે કૃત્યનું દુષ્પ્રેરણ તો ફ્રેન્ડ્સ આગળ વાત કરીએ તો એકસો આઠ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એકસો આઠમાં વાત કરી છે ફ્રેન્ડ દુષ્પ્રેરક દુષ્પ્રેરક એટલે મદદગાર તો મેં વાત કરી હતી કે ભાઈ જે બી છે આ એને ગુનો કરવા માટે ઉશ્કેરે છે તો ફ્રેન્ડ્સ આ બી જે છે ને તે દુષ્પ્રેરક થયો આ વ્યક્તિ બી જે છે કોણ છે તો બી આ દુષ્પ્રેરક છે જે એને ગુનો કરવા માટે ઉશ્કેરે છે કે સિંહનું ખૂન કરવા માટે કે લૂંટ કરવા માટે કે જે પણ કરવા માટે ગુનો કરવા માટે આ બી એને પ્રેરે છે તેથી બી આ શું થયો દુષ્પ્રેરક એટલે આ દુષ્પ્રેરકની વ્યાખ્યા આપણને આપેલી છે એકસો આઠની અંદર અને એકસો સાતની અંદર આપણે આપેલી છે દુષ્પ્રેરણની વ્યાખ્યા ફ્રેન્ડ્સ અહીંયા એકસો આઠની અંદર દુષ્પ્રેરકની સાથે સાથે અહીંયા લખેલું છે મેં મદદગાર તો ફ્રેન્ડ્સ આ દુષ્પ્રેરક છે પણ સાથે સાથે મદદગાર પણ છે જ ને કારણ કે મદદ તો કરે જ છે સામેવાળી વ્યક્તિની મદદ કરે છે આ એક પ્રકારની મદદ મદદ જ કહેવાય એને એ ઉશ્કેરે છે આ એક પ્રકારની શું થઈ ગઈ મદદ થઈ ગઈ એટલે એકસો આઠમાં જે વ્યક્તિ છે એ પણ ગુનો ગુનેગાર રહેશે જે દુષ્પ્રેરક છે એને પણ ગુનેગાર કહી શકાય ફ્રેન્ડ્સ આગળ વાત કરું તો આગળ વાત કરીએ છે કલમ એકસો ને ચૌદ મોસ્ટ આઈમપી કલમ છે પરીક્ષાની અંદર પૂછાઈ ગઈ છે આ એમ્પી છે ગુનો બને ત્યારે મદદગારની હાજરી ફ્રેન્ડ્સ ગુનો બને ત્યારે આ મદદગારની હાજરી હોય કે ના હોય યાદ રાખજો હાજરી હોય કે ના હોય આ વ્યક્તિ ગુનેગાર ગણાશે એટલે જે ગુનો બને ત્યારે આ વ્યક્તિ મદદગાર ગણાશે એને ગુનો કર્યો છે તેમ કહેવાશે એટલે કલમ એકસો ચૌદ મુજબ ગુનો બને ત્યારે મદદગારની હાજરી ફ્રેન્ડ્સ આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે કે આપણે પ્રકરણ નંબર એક બે ત્રણ અને ચાર પ્રકરણ નંબર એક બે ત્રણ અને ચાર બહુ વ્યવસ્થિત રીતે સમજીને પૂર્ણ કરી ગયા છે તો તમે એને ઘરે દરરોજ એનું રિપીટેશન કરતા રહેજો વાંચતા રહેજો બરાબર એની દરેક કલમો તમે લખીને મોડે કરવાની છે ફ્રેન્ડ્સ કલમ એવી વસ્તુ છે કે જેને લખીને મોડે કરવી ખૂબ જ અનિવાર્ય હોય છે એટલે ખાસ એને લખીને મોડે કરો અને જે વિદ્યાર્થીઓ નવા મારી ચેનલ સાથે જોડાયા છે એ લોકો જૂના વિડીયો શાંતિથી જોઈને જઈ લો જોઈ લો અને પછી સાથે સાથે તમારી પોતાની નોટ્સ બનાવો ને લખતા જાઓ કે જ્યારે પરીક્ષા નજીક આવી જશે ત્યારે તમારે માત્ર રિવિઝન કરવાનું રહેશે એટલે અત્યારથી જ મેં આ લેક્ચર સિરીઝ પણ સ્ટાર્ટ કરી દીધી છે ફ્રેન્ડ્સ હવે દરરોજના આપણા લેક્ચર્સ આવ્યા જ કરશે એટલે તમે દરરોજનું કામ દરરોજ કરતા રહો જેથી કરીને તમારી સા પાસે અચાનક કરીને કોઈ લોડ ન આવી જાય ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમ્યો હોય તો એને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જે લોકોએ સબસ્ક્રાઈબ કરીને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આઈકોલ આપેલ જે બેલાઇકોન છે ને ફ્રેન્ડ એને તમારે પ્રેસ કરી દેવાની છે કારણ કે એ બે લાઇકોનથી તમને શું ફાયદો થશે હું જેવો લેક્ચર મૂકું એટલે તેવો તરત જ તમને અપડેટ પડી જાય મળી જાય સૌથી પહેલાં અને તમારું એ જે ટોપિક હોય એ દિવસનો એ દિવસે જ કમ્પ્લીટ થઈ જાય ઘણીવાર શું થાય તમે ભલે સબસ્ક્રાઈબ કરી હોય પણ બે આઇકન પ્રેસ ના કરો એટલે તમને જલ્દીથી એ મારો વિડીયો નહીં મળે બે આઇકન પ્રેસ કરી હોય એટલે સીધો જ તમને એ વિડીયો તમારા પર સીધો મોબાઈલ ઉપર આવી જાય એટલે તમે સીધો એને જોઈ શકો તો ફ્રેન્ડ્સ આપણે મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો